बरोड़ा बार एसोसिएशन द्वारा हर वर्ष आयोजित किए जाते वैसे क्रिकेट टूर्नामेंट के भागरूप कल शाम क्रिकेट टूर्नामेंट का समापन किया गया। बरोड़ा बार एसोसिएशन द्वारा हर वर्ष क्रिकेट टूर्नामेंट का आयोजन किया जाता है। इस वर्ष भी बरोड़ा बार एसोसिएशन द्वारा 25 नवंबर से लेकर 17 दिसंबर के दौरान भायली बजरंग क्रिकेट एसोसिएशन मैदान पर गुजरात बार काउंसिल के चेयरमैन और वडोदरा वकील मंडल के प्रमुख नलिन पटेल की अध्यक्षता में ये क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया था। 22 दिनों तक खेली गई ये क्रिकेट टूर्नामेंट में करीबन 55 जितनी टीम ने हिस्सा लिया था, जिसमें 80 टीम पुरुष की और 15 टीम महिलाओं की थी। टूर्नामेंट के आखिरी दिन यानी कि अंतिम फाइनल मैच को निहारने के लिए पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत की उपस्थिति में ये क्रिकेट टूर्नामेंट का समापन किया गया था, जहां फाइनल मैच के बाद विजेता खिलाड़ियों को पुलिस कमिश्नर के हाथों सम्मानित किया था। ये अपना बड़ौदा लायर्स क्रिकेट टूर्नामेंट 2023-24 ना समापन थया। हमारा सर्वप्रथम विजेता टीम ने खूब खूब शुभकामना अने तमाम 95 टीमें जेमा 80 टीमों अपना भाइयों हती अने 15 टीम अपनी જો બોલે એકદમ મહિલા સશક્તિકરણની ટીમો હતી અને બધા ટીમો જેટલી બી રમી છે 95 ટીમ તમામને અભિનંદન। રમવાના અને જીતવાના તો એક એક ટીમને હોય છે, પરંતુ બધા પાર્ટિસિપેટ કરે અને જે રીતે ખૂબ સરસ માહોલમાં અહીંયા ભાયલી ગામ ખાતે મેચ થયા, એના માટે સૌપ્રથમ તો આપણા નલિનભાઈ પટેલ જે પ્રમુખ છે બારના અને એના નેતૃત્વમાં એના માર્ગદર્શનમાં એક ખૂબ સરસ ટુર્નામેન્ટ આપણા બરોડા બારના તરફથી આયોજિત કરવામાં આવ્યા। તો બધા ટીમના આયોજકોને ખૂબ ખૂબ શુભકામનાએ અને આ એક એવા ઇવેન્ટ હોય છે જ્યારે 95 ટીમ રમે તો આશરે તમે બોલો તો 1000થી વધારે જો પ્લેયરો રમતા હોય છે, તો એક તો આપસમાં ખૂબ ભાઈચારા પણ વધે છે, એકબીજાના મેલ મિલાપ બી થાય છે અને એક કમ્પિટિટિવ માહોલ જો થાય છે અહીંયાથી અહીંયા જો પરિચય થાય છે આખી લાઈફ તો ખૂબ સરસ પરિચય જળવાય છે। તો બધાને જેટલા બી અમારા પ્લેયરો છે એના બી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ફરીથી એક વખત જો તમામ વિજેતા લોકોને ખૂબ ખૂબ બરોડા બાર એસોસિએશન તરફથી દર વર્ષે જે રીતે ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે એ રીતે આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું અને એમાં 95 જેટલી ટીમોએ ભાગ લીધો છે અને લગભગ 15 જેટલી મહિલા ટીમો છે અને બીજા જેન્ટ્સ એડવોકેટની પણ ટીમો છે। હવે એક વાત હું બહુ સ્પષ્ટ કહીશ કે આ જે ફાઇનલ આજે રમાઈ એની અંદર બે ટીમો જે જીતી, એક લેડીઝ અને એક જેન્ટ્સ, અને એમાં જે અમારે એમના કોઈક સારી એવી વ્યક્તિના હાથે અમારે એમને ટ્રોફી અપાવી હતી। હું એટલું કહીશ કે અગાઉ પણ જ્યારે બરોડા શહેરના જે આપણા અનુપમસિંહ ગેહલોત સાહેબ પોલીસ કમિશનર છે એ અગાઉ હતા જ અને ત્યારે પણ અમે ક્રિકેટનું તો આયોજન કર્યું જ હતું, પરંતુ આજે ફરીથી એમની જે બીજી વાર અહીંયા બરોડામાં જે એમની નિમણૂક થઈ છે એ ખરેખર મને એવું લાગે છે કે એમના હસ્તે અમારે એક આ જે ટ્રોફી આપવાનું હશે એમના હાથમાં જસરેખા હશે એટલે ફરીથી બરોડામાં નિયુક્તિ થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે। અને આજે અમે ખરેખર અમે બરોડા બાર એસોસિએશનને એવું લાગે છે કે આજે તમામ એક માહોલ જે બન્યો છે એ એટલા માટે બન્યો હશે કે તમામ વકીલોના સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને એમને એક અનેરો ઉત્સાહ એમનામાં આવે અને જ્યારે વકીલો પોતાના કેસો લડતા હોય કે બીજાના કેસો લડતા હોય ત્યારે આખા સ્ટ્રેસમાં જ હોય છે, તો એમના માટે એ રમતગમત એક પણ એક હોવું જોઈએ માધ્યમ કે જેનાથી એ પોતે ઉત્સાહિત રહે, સદા એમને પ્રેરણા મળતી રહે અને આવા કાર્યક્રમો જે અમે જે કરીએ છીએ તેની પાછળનું કારણ પણ એક આ છે।